નમસ્કાર, સ્વાગત છે આપનું ઇવનિંગ રિપોર્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. સૌથી પહેલા નજર કરીશું 6 વાગ્યાની મોટી ખબરો પર. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. 11 અને 12 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું અનુમાન. ગાંધીનગરમાં પૈસા લઈ સરકારી પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપતા 5 ઝડપાયા. 20,000 થી 2.5 લાખ રૂપિયા સુધીની કરતા હતા ઠગાઈ. કોરોનાની ત્રીજી લહેર પહેલા અમદાવાદ આરોગ્ય વિભાગ એક્શનમાં. 5 વર્ષ સુધીના બાળકોનું હાથ ધર્યું સર્વેલન્સ. સાઉથે વાવાઝોડાના 22 દિવસ બાદ પણ અમરેલી પંથકના અમુક ગામડાઓમાં અંધારપટ. News 18 ગુજરાતીની ટીમે ગામડાઓમાં રાતવાસો કરીને ખોલી તંત્રના દાવાની પોલ. પંચમહાલના ગોધરાના લાડપુરમાં ઘરમાં ઘૂસેલો દીપડો અંતે પકડાયો. 7 કલાકની જહેમત બાદ વન વિભાગને સફળતા મળી. સમાચારોની શરૂઆત કરીએ ગાંધીનગરમાં. ટાઉતે સંદર્ભે ગુજરાતની કેન્દ્રને રજૂઆત. NDRF અંતર્ગત 9,836 કરોડની સહાયની માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર અને મેમોરેન્ડમ ભારત સરકારને મોકલવામાં આવ્યું છે. NDRFના ધોરણે સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખેતી માળખાકીય સવલતોને નુકસાન પહોંચ્યું હોવાનું રાજ્ય સરકારે આ જે ડોક્યુમેન્ટ્સ મોકલાવ્યા છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. SDRF માટે પણ વધુ 500 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. તાઉતે વાવાઝોડાના સંદર્ભે કેન્દ્ર સરકાર પાસે 9,836 કરોડની સહાય માંગવામાં આવી છે. આ અંગેના જરૂરી જે દસ્તાવેજો છે, મેમોરેન્ડમ છે, તે કેન્દ્રને મોકલવામાં આવ્યું છે. તાઉતે વાવાઝોડાને કારણે ખેતી અને જે માળખાકીય સવલતો છે તેને નુકસાન પહોંચ્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ ઉલ્લેખની સાથે જ માંગ કરવામાં આવી છે કે જરૂરી સહાય કરવામાં આવે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની પાસે સહાયની માંગ કરી છે. 9,836 કરોડની સહાયની માંગ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી છે. આ માટે કેન્દ્રને રજૂઆત કરવામાં આવી છે. જરૂરી દસ્તાવેજો મોકલવામાં આવ્યા છે. મેમોરેન્ડમ પણ મોકલવામાં આવ્યું છે. ભાવનગરના મહુવા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. ગામડાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ ખાબક્યો. મહુવા પંથકમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડક પ્રસરતા ભારે ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મહુવા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે તો ક્યાંક ધીમી ધારનો વરસાદ ખાબક્યો છે. જોકે વરસાદનું આગમન થતાં ઠંડકનો જે માહોલ જોવા મળ્યો છે તેના કારણે લોકોને ઘણી રાહત થઈ છે. કારણ કે વરસાદ પહેલાં જે વાતાવરણ બન્યું હતું ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયગાળા દરમિયાન, આગામી 5 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ગીર સોમનાથ, ગીર ગઢડા અને આસપાસના ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અસહ્ય ગરમીના બફારા બાદ ધીમીધારના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ બની રહ્યું છે. ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને ધીમીધારના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે કોડીનાર અને ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે ઝરમર વરસાદ શરૂ થયો છે. દરિયાકાંઠાના ગામોમાં અમી છાંટણા પડ્યા છે. બાળકોએ વરસાદનો આનંદ ઉઠાવ્યો. તો આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 અને 12 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચમાં વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે. 5 દિન મેં મોસ્ટલી સાઉથ ગુજરાત રિજિયન જૈસે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, વડોદરા, ભરૂચ, યે સારે ડિસ્ટ્રિક્ટ મેં કુછ જગહોં મેં રેનફોલ રહેગી ઓર ડે 4th યાની 11th ઓર ડે 5th 12th કો સાઉથ ગુજરાત મેં રેનફોલ એક્ટિવિટી બઢેગી ઓર નોર્થ ગુજરાત મેં જ્યાદા ચાન્સેસ નહીં હૈ બારિશ હોને કા એન્ડ સૌરાષ્ટ્ર કોસ્ટલ સૌરાષ્ટ્ર ઓલ્સો જૈસે ભાવનગર, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દીવ મેં ભી બારિશ હોને કા સંભાવના હૈ. વો લાઇટ ટુ મોડરેટ રહેગી. મેડમ, મોનસૂન કહાં તક પહોંચા હૈ? મોનસૂન અભી મહારાષ્ટ્ર તક પહોંચ ગયા હૈ. લાઈન અલીબાગ પુણે હોકે ક્રોસ હો રહા હૈ ઓર અગલે 2 દિન મેં મોનસૂન મહારાષ્ટ્ર.
महाराष्ट्र कवर कर लेगा, देन गुजरात का टर्न आएगा। लेकिन अभी जो 11-12 तारीख को हम पूर्वानुमान है कि बारिश अच्छा मिलने वाला है साउथ गुजरात में, तो हमारा नॉर्मल डेट हम एक्सपेक्ट कर रहे हैं, नॉर्मल डेट तक पहुँच सकते हैं। गुजरात का नॉर्मल डेट हमारा 15-20 में से आता है, लेकिन इस टाइम हमारा 11-12 तारीख भरपूर अच्छा रेन होने का संभावना है साउथ गुजरात में। अगर बारिश 11-12 को हुआ तो हम सोचेंगे। मैडम कल फोरकास्ट आपने डिक्लेयर किया था कि 11 से 12, 13 का बीच में, वही बार देख रहे हैं वो अभी लो प्रेशर अभी बनने वाला है। 11 तारीख अराउंड 11 तारीख लो प्रेशर बे ऑफ बंगाल में बनने वाला है, उसका इम्पैक्ट रहेगा तो हम प्रोग्रेस कर। सौराष्ट्र में क्या सिचुएशन रहेगा? सौराष्ट्र में बारिश रहेगा, लाइट टू मॉडरेट रेन रहेगा, लेकिन भारी बारिश होने का चांसेस ज़्यादा। ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં હાલ 36% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ધરોઈ ડેમની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના 362 ગામો, 178 પરાઓ અને 9 શહેરોને પીવાનું પાણી ધરોઈ ડેમમાંથી આપવામાં આવે છે। 70 કરોડ લીટર જેટલો પીવાના પાણીનો જથ્થો દૈનિક સ્તરે આપવામાં આવતો હોય છે અને હાલ ધરોઈ ડેમમાં 36% જથ્થો છે અને એમાંથી 30% જેટલો પાણીનો જથ્થો લાઈવ સ્ટોરેજ છે જે ઉપયોગમાં લઈ શકાય છે અને જો ચાલુ વર્ષે વરસાદ ખેંચાય તો પણ આગામી ચોમાસા સુધી ચાલી રહે તેટલો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે જેથી આગામી સમયમાં પાણીની અછત નહીં વર્તાય તેવું ધરોઈના કાર્યપાલક ઇજનેર જણાવી રહ્યા છે। ચોમાસું ખેંચાય એવી શક્યતા હાલ તો એવી વર્તાતી નથી, પણ ધારો કે જો ચોમાસું ખેંચાશે તો પણ આ પાણીનો જથ્થામાં આપણે આવતા ચોમાસા સુધી એવો કોઈ કાપ મૂકવાની જરૂર પડશે નહીં અને ગામ લોકોને પીવાના પાણીની કોઈ તકલીફ કે અછત વર્તાશે નહીં। મોરબીના માળિયાના બગસરા ગામે પીવાના પાણી મામલે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। છેલ્લા 20-25 દિવસથી પાણી ન આવતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। અવેડામાં પાણી ખરાબ આવે છે તો કૂવા પણ ખાલી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે જેથી ગ્રામજનોની ચિંતામાં પણ વધારો થયો છે। મહિલાઓએ ગામના ચોકમાં વિરોધ નોંધાવ્યો। જો 5 દિવસમાં પાણીની આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાની પણ જાહેરાત કરી છે। સોમવારના રોજ ગુજરાત સરકાર દ્વારા હોટલ, રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટ અને વોટરપાર્ક ધારકોને ચાલુ નાણાકીય વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સ તેમજ ફિક્સ વીજ ચાર્જમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી, ત્યારે હવે સિંગલ સ્ક્રીન સિનેમા ધારકો અને મલ્ટી સ્ક્રીન ધરાવતા મલ્ટીપ્લેક્સના ધારકો દ્વારા સંયુક્ત રીતે રજૂઆત કરવામાં આવી છે। મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ તેમને પણ 50% મર્યાદામાં સિનેમા તેમજ મલ્ટીપ્લેક્સ શરૂ કરવા દેવાની છૂટ આપવામાં આવે તો સાથે જ જે પ્રમાણે હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ તેમજ વોટરપાર્ક ધારકોને પ્રોપર્ટી ટેક્સમાં તેમજ ફિક્સ ચાર્જ વીજ બિલમાં રાહત આપવામાં આવી તે પ્રકારની રાહત આપવામાં આવે। અત્યાર સુધી એસોસિએશન દ્વારા કરવામાં આવેલી એક પણ રજૂઆત અંગે રાજ્ય સરકાર દ્વારા અમારી ઇન્ડસ્ટ્રીના લોકોને રાહત થાય તેવા કોઈ જ નિર્ણય નથી લેવામાં આવ્યા તેવું પણ જણાવવામાં આવ્યું। રેસ્ટોરન્ટ અને હોટેલ એસોસિએશન માટે એ લોકોએ પેકેજ બહાર પાડ્યું છે ટેક્સની રાહતનું, અમને પણ એવી રાહત મળે એવી રજૂઆત કરી છે। દરેક જાતના ટેક્સ, જીએસટી, પ્રોપર્ટી ટેક્સ, જે પણ ટેક્સ અમારે સિનેમા ઉદ્યોગને લાગુ પડે છે એમાં જ્યાં સુધી થિયેટર બંધ હતા છેલ્લા 2 વર્ષથી એમાં એ માફી આપે અને 1 વર્ષ સુધી બીજી રાહત આપે। આમ તો કોરોનાને કારણે ગુજરાતના ઘણા બધા ઉદ્યોગોને ઓછા વધતા અંશે અસર થઈ છે, જોકે સૌથી વધારે અસર હોટલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને થઈ છે। લોકડાઉન અને ત્યારબાદની સ્થિતિને કારણે આ ઉદ્યોગ મરણતોલ ફટકો પડ્યો છે। જોકે હાલમાં અનલોક હોવાથી હોટલ્સ ચાલુ તો થઈ છે પરંતુ સમયની મર્યાદા અને માત્ર પાર્સલ સુવિધાને લઈને જોઈએ તેટલી કમાણી નથી થતી, હજુ ઘણા કારીગરો પરત નથી આવ્યા, સાથે જ 15 મહિનામાં લગભગ 1500 કરોડનું નુકસાન થયું હોવાથી હવે આ ઉદ્યોગના ફરીથી બેઠા થવાની શક્યતાઓ હાલ ખૂબ જ ઓછી છે। અન્ય રાજ્યોમાં લોકડાઉન હોવાને કારણે પણ ગ્રાહક વર્ગમાં મંદી છે। ડેઢ સાલ સે જીતના ભી યે પેન્ડેમિક ને હોટેલ ઓર રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી કો જીતના અસર કિયા હૈ વો શાયદ મેં બોલ સકતા હું કે યે ઇન્ડસ્ટ્રી ખતમ હી હો જાને વાલા હૈ ઓર અગર હમ લોગ કો અભી જો ગુજરાત સરકારને જો પ્રોપર્ટી ટેક્સ યા વેરા પે જો રાહત દિયા હૈ
उसको हम लोग बहुत आवकारते हैं और उसका स्वागत करते हैं और सरकार का हम लोग आभारी है। કોરોનાની પહેલી અને બીજી લહેરને કારણે સૌથી મોટું નુકસાન જો કોઈ ક્ષેત્રને થયું હોય તો તે છે શિક્ષણ ક્ષેત્ર। સ્કૂલ અને વિદ્યાર્થીઓ પર નભતા સ્ટેશનરી ઉદ્યોગને સૌથી વધારે નુકસાન થયું છે। છેલ્લા 1.5 વર્ષથી શાળાઓ બંધ હોવાને કારણે આ ઉદ્યોગને 150 થી 200 કરોડનો નુકસાન થયું હોવાનું વેપારીઓ માની રહ્યા છે। સમગ્ર શિક્ષણ ઓનલાઈન કરી દેવાતા ગુજરાતમાં સ્કૂલ સ્ટેશનરીના બિઝનેસમાં 70% ગાબડું પડ્યું છે। સ્કૂલ બેગ્સ, લંચ બોક્સ, વોટર બોટલ્સના ધંધા પર માઠી અસર પડી છે। વેપારીઓના મતે તેમનો 70% ધંધો પડી ભાંગ્યો છે। ધોરણ 11 અને ધોરણ 12ના પુસ્તકો પણ અત્યારે હાલ નથી મળી રહ્યા। સ્ટાન્ડર્ડ 11th 12th કોમર્સના કોઈ પુસ્તકો માર્કેટમાં અવેલેબલ નથી। બીજું કોરોનાના હિસાબે બુક્સ તો થોડે ઘણા લોકો લેવા આવે છે, બાકી બીજી બધી વસ્તુઓ કોઈ લેવા આવતું નથી। જે છે ફૂલસ્કેપ ચોપડા છે, ડાયજેસ્ટ છે, ગાઈડો છે, કોઈ જ લેવા આવતું નથી। એટલે સ્ટેશનરીમાં લગભગ 70% ધંધો પડી ભાંગ્યો છે। અત્યારે ખાલી 30% ધંધો રહ્યો છે। પેન બોલ પેન કશું જ વેચાતું નથી। અને બીજું નવી નવી બુક્સ બદલી નાખે છે, ગયા વખતે પણ બદલા નથી, આ વખતે પણ ફરીથી SS કોમ્પ્યુટર એ જે બુક્સ બદલાઈ ગઈ છે એ હજી સુધી માર્કેટમાં અવેલેબલ નથી। એની હિસાબે ઘણી બધી તકલીફો વાલીઓને અને અમને બધાને પડી રહી છે, વેપારીઓને। કોરોના કાળમાં એક બાજુ ઘણી બધી શાળાઓ એવી છે કે જે સામેથી જ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની મદદ કરી રહી છે, ત્યારે રાજકોટમાં એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં માત્ર 2500 રૂપિયાની રકમ બાકી હોવા છતાં ખાનગી શાળા દ્વારા વાલી મુકુંદભાઈ રાવલને તેમના સંતાનનું LC લઈ જવાની નોટિસ મોકલીને માનસિક દબાણ કરાઈ રહ્યું છે। આ વાલીના જણાવ્યા મુજબ તેમણે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમની ફરિયાદ પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું। તેમજ વાલી દ્વારા શિક્ષણ મંત્રીના સ્તર સુધી પણ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તેમની ફરિયાદનો નિવેડો હજુ સુધી નથી આવ્યો। રજિસ્ટ્રેટરીથી ઘરે મોકલી આપશે એવી નોટિસ મોકલવામાં આવી છે। આવી ધમકીઓ આવે છે અને મારી નોમિનલ ફી બાકી છે 2500 રૂપિયા ખાલી, બાકી મેં 10000 12.5 હજાર હતી, એમાંથી 10000 તો મેં હું ભરી ચૂક્યો છું। અત્યારે નોમિનલ ફીમાં મને આવું બધું દબાણ કરે છે, એ બી મેં એને લેખિત રજૂઆત કરેલી છે કે આ ફી હું ઓગસ્ટ સુધી ભરી દઈ છું અને એને PDC ચેક જોતો હોય તો આપું, છતાં બી મને પરાણે અત્યારે ભરવાનું કહે છે। પણ અત્યારે હું પૈસાની વ્યવસ્થા કરું છું, મેં ગોલ્ડ લોન મેળેલી છે, જેવી મારી મંજૂર થાય એટલે હું ફી ભરી દઈશ। દ્વારકાના 8 વર્ષીય હસતા ખેલતા બાળકે તેના હાસ્યને એકાએક ગુમાવી દીધું। અભ્યાસમાં તેજસ્વી અને પોતાના માતા પિતાનું એકમાત્ર સંતાન તેવા ભવ્યએ કોરોનામાં માતા પિતાની છત ગુમાવી દીધી। નીતિનભાઈ અને પન્નાબેનના 30 વર્ષના લગ્ન જીવનમાં 21મા વર્ષે અવતરેલા ભવ્યની જવાબદારી હાલ તેના મોટા પપ્પા જયસુખભાઈ ભાયાણીએ ઉપાડી છે। જોકે ભાડાના મકાનમાં રહીને સોડા ભરવાનો વ્યવસાય કરતા જયસુખભાઈની આર્થિક સ્થિતિ પણ નબળી છે, એટલે અભ્યાસમાં તેજસ્વી એવા ભવ્યના ભવિષ્યમાં અંધકાર ન વ્યાપે તે માટે તેની ચિંતા બાળકના શિક્ષકો પણ કરી રહ્યા છે। માટે જયસુખભાઈ અને ભવ્યના સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા સરકારને મદદ કરવા માટે વિનંતી કરાઈ છે। બાબો 8 વર્ષનો છે અત્યારે, અમારા પરિવાર ઉપર મોટી આપત્તિ આવેલી છે, તો અમારી સરકારશ્રી પાસે એવી અપેક્ષા છે કે આ બાબાનું ભવિષ્ય અત્યારે અંધકાર જે બની ગયેલું છે, તો એને એ અંધકાર ભવિષ્યમાંથી બહાર કાઢવા માટે જે સરકારશ્રીની સ્કીમ હોય એનો અમને સંપૂર્ણ રીતે લાભ મળે। આ બાળકને અત્યારે ઓનલાઈન ક્લાસીસમાં અને સ્ટડીઝમાં બહુ ટેલેન્ટ છે, તો અમે લોકો એને અમારાથી બનતી પૂરતી પ્રયાસ કરશું કે એ આગળ વધે। એ સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે કોઈ બી એને સ્કીમ મળવાને લાયક છે એ સ્કીમ મળે અને એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવી પ્રાર્થના। અરવલ્લીમાં DJ સિસ્ટમ તોડવાનો વિડીયો વાયરલ થયો। માલપુરના અણિયોર ગામનો આ વિડીયો છે જે વાયરલ થયો છે। એક DJ વાળાએ બીજા DJ વાળીની સિસ્ટમ તોડી નાખી। એક જ પરિવારની 2 પુત્રીઓના લગ્ન હતા, જેમાં 2 અલગ અલગ જાન પહોંચી હતી। બંને જાનમાં અલગ અલગ DJ વાળા આવ્યા હતા। ગીત વગાડવા મામલે બંને DJ સંચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ। નડિયાદમાં પોલીસની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે। નડિયાદ પોલીસ સ્ટેશનના ASIનો વિડીયો વાયરલ થયો છે। કપડાની દુકાનમાં ઝપાઝપી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। પોલીસ અને દુકાનદાર વચ્ચે ઝપાઝપી થતી આ વિડીયોમાં જોવા મળી માસ્ક ન પહેરવા મુદ્દે માથાકૂટના દ્રશ્યો જોવા મળ્યા।
અમરેલી દીવથી નશો કરીને આવતા 31 લોકો ઝડપાઈ ગયા છે. ટ્રાવેલ્સમાં દીવથી ભાવનગર જઈ રહ્યા હતા તમામ લોકો. ભાવનગર સોમનાથ હાઈવે પર આતંક મચાવ્યો. ટોલનાકાના સ્ટાફ, પોલીસ અને રાહદારીઓ પર હુમલો કરવામાં આવ્યો. 31 લોકો જે પરત આવી રહ્યા હતા દીવથી નશો કરીને, તેઓએ આતંક મચાવ્યો હતો. આ તમામને ઝડપી લેવામાં આવ્યા છે. નશાખોરોની શાન પોલીસે ઠેકાણે પાડી. સુરતમાં કરફ્યુ વચ્ચે બર્થડેની ઉજવણીના તાઇફા જોવા મળ્યા. વધુ એક બર્થડે સેલિબ્રેશનનો વિડીયો સુરતમાંથી વાયરલ થયો છે. લાલ ગેટ પોલીસની હદમાં બર્થડેની ઉજવણી કરવામાં આવી. સહાપોર વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. 3 દિવસ જૂનો વિડીયો હોવાની ચર્ચા છે. માથાભારેની છબી ધરાવનાર મોટી સંખ્યામાં અહીં ભેગા થયા હતા. ડીજેના તાલે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. જુગારની ક્લબ ચલાવનારા પણ આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. અક્રમ નામના શખ્સની બર્થડે હતી, જેમાં લોકો ભેગા થયા હતા મોટી સંખ્યામાં. વિડીયોમાં તલવાર સાથે માથાભારે તત્વો દેખાઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું આ વિડીયોની પુષ્ટિ. આ વિડીયોને લઈને અનેક અનુમાન કરવામાં આવી રહ્યા છે. 3 દિવસ જૂનો આ વિડીયો હોવાની ચર્ચા છે. માથાભારે શખ્સની બર્થડેની ઉજવણીમાં મોટાભાગના જે લોકો અહીં આવ્યા હતા તે પણ એટલા જ માથાભારે તત્વો હતા, અસામાજિક તત્વો હતા. હાથમાં તલવાર લઈને બર્થડેની ઉજવણી કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દાહોદ પોલીસે એક નકલી રેલવે પોલીસ અધિકારીની ધરપકડ કરી છે, જેની પાસેથી નકલી આઈ કાર્ડ, યુનિફોર્મ, પિસ્તલ જેવી સામગ્રી પણ ઝડપાઈ ગઈ હતી. ગરબાડાના માળ મોહનિયા ખાતે રહેતા અરવિંદ મનુભાઈ સંગાડાએ 17 જેટલા યુવાનોને સરકારી નોકરીની લાલચ આપીને 12.50 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ટ્રેનિંગ માટે યુવાનોને પહેલા તો પશ્ચિમ બંગાળના ખડગપુર મોકલી આપવામાં આવ્યા અને 10 દિવસ સુધી હોટલમાં રાખ્યા. જોકે ત્યારબાદ વલસાડ બોલાવીને પણ કોઈ ટ્રેનિંગ કે કોઈ અધિકારી ન મળતા યુવાનોને અરવિંદ પર શંકા ગઈ હતી અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. IPC 406-420 फोजरी के कलम, छेतर पीढ़ी के कलम की एक FIR रजिस्टर हुई है, जिसमें जो फरियादी है देवेंद्र भाई हरीश भाई पंचाल, उनका ये कहना है कि जो आरोपी हैं अरविंद भाई मनु भाई संघाड़ा, उन्होंने उनके अप्रोच किया, उनको बोला कि वो एक RPF ऑफिशियल है और उनको गवर्नमेंट नौकरी रेलवेज में दिला सकते हैं. इसी के बहाने उन्होंने ना ही उससे पर ऐसे और 17 जनों को दिलासा दिया और कुल कीमत 12,50,500 रुपीज की चीटिंग. સરકારી પરીક્ષામાં પૈસા લઈ પાસ કરાવવા સંદર્ભે ગાંધીનગર પોલીસે 5 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળના નામે આ લોકો ઠગાઈ કરતા હતા. 20,000 થી 2,50,000 સુધી નાણાં લઈને ઠગાઈ કરતા હતા. પકડાયેલા 5 આરોપીઓ નવસારીના હોવાનું બહાર આવ્યું છે. હોટલ હિલ્ટન અને મિડલ ટાઉનમાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગના નામે રાખવામાં આવતા હતા. હેતવી, નીરજ, કુનાલ પટેલ, બંસીલાલ સહિત કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટર નવસારીના નામે નીરજ નામના શખ્સે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. ગૌણ સેવા પસંદગી મંડળ સિનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ કરાવવા માટે પૈસા લઈને 80 થી 90 લાખ રૂપિયા પડાવ્યા છે. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. તાઉતે વાવાઝોડાએ વલસાડ જિલ્લામાં પણ વ્યાપક નુકસાન કર્યું છે. વાવાઝોડાને કારણે સતત 3 દિવસ સુધી વરસાદી માહોલને કારણે જિલ્લાના મુખ્ય પાક એવા કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. જોકે સરકાર ખેડૂતોની વહારે આવી અને 2 હેક્ટરની મર્યાદામાં ₹60,000ની મદદની જાહેરાત કરી છે. અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે સરકાર દ્વારા રાજ્યમાં યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી ચાલી રહી છે. વાત કરીએ દક્ષિણ ગુજરાતના વલસાડની, તો અહીં તાઉતે વાવાઝોડાના કારણે વ્યાપક નુકસાન થયો. 2 દિવસ તોફાની પવનના કારણે જિલ્લાનો મુખ્ય પાક કેરીને ખૂબ નુકસાન થયો. અનેક આંબાવાડીઓમાં મોટા પાયે નુકસાન થયું છે. આંબા પરથી કેરી ખરી પડવાના કારણે ખેડૂતોને મોંઘા ભાવની કેરી મફતના ભાવે વેચવાનો વારો આવ્યો છે. પણ આ નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલ 500 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું અને જિલ્લામાં સર્વે કરવા માટે 30 થી વધુ ટીમો કામે લગાવી. વલસાડ જિલ્લામાં ખેતીવાડી અને બાગાયત ખાતા મારફતે સર્વેની કામગીરી ચાલુ છે. એમાં 30 જેટલી ટીમો આપણે જુદા જુદા તાલુકામાં મોકલી છે. એમાં
ગ્રામ સેવક, વિસ્તાર અધિકારી, બાગાયત અધિકારીની ટીમો સર્વે કરવા માટે જાય છે. અને હાલે આપણે જોવા જઈએ તો પ્રાથમિક અંદાજો જે આપણે મેળવ્યો છે તે જોવા જઈએ તો અસરગ્રસ્ત વિસ્તાર જે આપણે જોવા જઈએ તો આપણે ત્યાં 10,000 નજીક, 10,000 હેક્ટર નજીક અસરગ્રસ્ત વિસ્તાર આપણે બતાવ્યો છે આંબાવાડીમાં. અને ખાસ કરીને બાગાયતી પાકામાં જોવા જઈએ વલસાડ જિલ્લામાં તો આંબાવાડીના પાકોમાં જ વધારે નુકસાન થયેલ છે. કેરીના પાકોને બહુ મોટું નુકસાન થયું છે અને એની અંદર પણ સરકારે ખેડૂતોની લાગણીને માન આપીને જે સહાયની યોજના કાઢી છે એનાથી અમે સંતોષ છે. હેક્ટર દીઠ 30,000 રૂપિયા છે અને સરકારનો ખરેખર શોર્ટ ટાઈમની અંદર જે આ માંગણી સ્વીકારી ખેડૂતોની તે બદલ અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આંબા, નાળિયેરી, લીંબુ, ચીકુ જેવા બાગાયતી પાકોના ફળ અને ઝાડ મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નુકસાન પામવાના કિસ્સામાં વધુમાં વધુ રૂપિયા 1,00,000ની સહાય 2 હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે. ઝાડ ઊભા હોય પરંતુ ફળ ખરી પડ્યા હોય તેવા કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં રૂપિયા 30,000ની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ઉનાળુ કૃષિ પાકોને નુકસાનના કિસ્સામાં મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂપિયા 20,000ની સહાય આપવામાં આવશે. એટલું જ નહીં, સર્વેના આધારે ખેડૂતોને મળનારી સહાય 1 અઠવાડિયામાં તેમના બેંક એકાઉન્ટમાં DBTથી જમા કરવામાં આવશે. વલસાડમાં થયેલા સર્વે પ્રમાણે કુલ 10,000 હેક્ટર આંબાવાડીઓમાં નુકસાન થયું છે, જેમાંથી 4.5 હેક્ટર વિસ્તારમાં આવેલી આંબાવાડીઓમાં 33%થી વધુ નુકસાન થયું છે. જિલ્લામાં હાલ યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં થયેલા સર્વે પ્રમાણે જિલ્લામાં 7,000થી વધુ ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે જિલ્લાના મુખ્ય પાક કેરીમાં નુકસાનીનો પ્રકાર અને પ્રમાણને ધ્યાનમાં રાખીને સહાયની ચૂકવણી કરવામાં આવશે અને રાજ્ય સરકારની સહાયની જાહેરાતથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સરકારના નિર્ણયને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. તાવતે વાવાઝોડું આવ્યું એમાં 50-60% નુકસાન થઈ ગયું, પરંતુ સરકાર અમારે માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને જે અમને સહાય 30,000 રૂપિયા હેક્ટર દીઠ કરી અને જે અમારી લાગણીને માન આપીને અમને જે સહાય કરી એ સહાય કરવા બદલ ખેડૂત અમે ખૂબ ખૂબ આભાર માને છે. આ વખતે ફળ કેરીના પાકમાં અમને શરૂઆતથી જ વાતાવરણ થોડો સાથ નહીં આપ્યો અને પાછું પહેલાં મોરના ટાઈમ પર બી વાતાવરણ માવઠું પકડેલું તો મોર બી ખરી ગયેલા અને પછી પાછો તાવતે જે આવ્યું તેમાં તમારું 70-80% માલ પડી જ ગયો અને જે સરકાર અમને ટૂંકા પીરિયડમાં અમને જે સહાયની એક અરજી અમારી મંજૂર કરી તેના બદલા અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સરકાર અમને 1 હેક્ટર દીઠ 30,000 રૂપિયાની જે લાભ આપ્યો છે એના બદલ અમને સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તારીખ 17મી મેની રાત્રે ઉનાના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશેલું આ તાઉતે વાવાઝોડું કલાકના 220 કિલોમીટરની ઝડપે પવનની ગતિ સાથે ગુજરાતને ચીરીને 18મી મેએ રાજસ્થાન તરફ ગયું હતું. આ વાવાઝોડાએ ગુજરાતમાં ખેતી પાકો, મકાનો, પશુઓ તેમજ વીજળી, પાણી પુરવઠો, રોડ રસ્તા વગેરેને જે નુકસાન કર્યું તેની સામે રાજ્ય સરકારના સમગ્ર વહીવટીતંત્રએ ખૂબ જ ટૂંકા ગાળામાં યુદ્ધના ધોરણે સર્વે, રિસ્ટોરેશન વગેરે કામગીરી કરીને રાજ્યમાં આવી આપદામાં ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી અભૂતપૂર્વ ઝડપે કામગીરીની સિદ્ધિ મેળવી છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. ડરશો નહીં, ડરાવશો નહીં, સત્ય જાણો અને તે લોકોને પણ જણાવો. મહેરબાની કરીને અફવાઓ ન ફેલાવો. રસી સંજીવની છે તેને અપનાવો. અને આજ કામ કરી રહ્યું છે નેટવર્ક 18. ફેડરલ બેંક સાથે મળીને રસીકરણને લઈને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ, જેનું નામ છે સંજીવની અ શોર્ટ ઓફ લાઈફ. અને તેનું કામ છે જાગૃતિ થકી કોરોનાને હરાવવાનું. લગાયા ક્યા?
બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.